नमस्कार विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर ना नवा शुरू थयेला दौर प्रेरणात्मक श्रेणी जेनी अंदर मकवाणा जयेश सर्व विद्यार्थीओनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आजे आपणे मेहनत कई रीते करवी, मेहनत वधारवा माटे आपणी पासे रस्ताओ शुं छे, मेहनत करवी छे पण केटली बधी मर्यादाओना कारणे आपणे मेहनत नथी करी शकता, तो एने दूर केम करवी, आ बधी ज बाबतो खास आजे आपणे जोवानी छे। અત્યારે જે સમય ચાલી રહ્યો છે, બધા વાકેફ છે, નકારાત્મક ઉર્જા મગજમાં જાજી ભરાયેલી છે, ગમે તેમ કરીને એને દૂર કરવી પડશે। જો આપણે એ નકારાત્મક ઉર્જાને દૂર કરીશું તો જ આપણે આપણું જે કર્મ છે એને કરી શકશું સંપૂર્ણપણે। વિદ્યાર્થી જીવનકાળના સૌથી મહત્વના બે વર્ષ એટલે આપણું 11 અને 12 કોમર્સ, જેમાં આપણે 12 કોમર્સમાં છીએ અને એને બેસ્ટ કરવા માટે આપણે શું કરીએ, તો વિદ્યાર્થી મિત્રો, આપણા 12માને આપણે સારામાં સારું સુપર બેસ્ટ બનાવવું હોય તો એના માટે આજે આપણે ચાર બાબતોની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ છે ધ્યેય, ગોલ। કોઈ પણ વ્યક્તિનો ધ્યેય કે ગોલ નક્કી હોવો જોઈએ। હા, સમય પરિસ્થિતિ મુજબ એમાં ચેન્જીસ આવે તો કોઈ પ્રશ્ન નથી, પણ એ પહેલા નક્કી હોવો જોઈએ કે મારે શું કરવું છે આગળ જતા, મારે આગળ જતા શું કરવું છે, એના માટે મારે મહેનત કેવી કરવી પડશે, આ પહેલેથી નક્કી હોવું જોઈએ। કેમ કે આપણે જાણીએ છીએ કે બોર્ડ વગરની બસ, આપણે જવું છે રાજકોટ, એક બોર્ડ વગરની બસ આવીને આપણે ચડી ગયા તો સ્વાભાવિક છે કે કઈ નક્કી નહીં કે રાજકોટ પહોંચાડે, અમદાવાદ પહોંચાડે, વાંકાનેર પહોંચાડે, કઈ નક્કી ન હોય, કેમ કે એમાં બોર્ડ નથી, ક્યાં જશે એનું કઈ નક્કી નહીં, આ જશે ખરી પણ ક્યાં જશે એ કઈ નક્કી નથી। તો ધ્યેય વગરનો માણસ પણ આવું જ કહેવાય, બોર્ડ વગરની બસ જો કે જેને નક્કી નથી હોતું કે ક્યાં જશે, પણ જશે ખરો પણ ક્યાં જશે એ નક્કી હોતું નથી, એટલે પહેલા ધ્યેય નક્કી કરો। ધ્યેયમાં પરિવર્તન ચાલે સમય પરિસ્થિતિ મુજબ, પણ પહેલેથી ધ્યેય નક્કી કરશો તો જ તમે મહેનત કરી શકવાના છો। સેકન્ડ છે લાંબી રેસનો ઘોડો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 12મું ચાલુ કરીને એટલા બધા ઉત્સાહમાં આવી જાય કે હવે તો છે ને 5 કલાક વાંચી લેવું છે, 6 કલાક વાંચી લેવું છે, મહેનત જ કરવા માંડવાનું છે, મહેનત જ કરવા માંડવાનું છે, પણ ખરેખર જ્યારે આપણે એક્ઝામ ટાઈમે આવી 3જા મહિનાની અંદર, ત્યારે ખરેખર આપણો ઉત્સાહ હાઉ ડાઉન થઈ જાય, મોરલ હાઉ તૂટી જાય। શું કામ? તો કે આપણે પહેલેથી એટલો જુસ્સો, એટલી મહેનત કરી ને કે લાસ્ટમાં આવીને થાકી ગયા, ખરેખર આપણે પરિણામ મેળવવા માટે ત્યાં જ મહેનત કરવાની છે પણ લાસ્ટમાં આવીને થાકી ગયા, માટે લાંબી રેસનો ઘોડો બનો। વિદ્યાર્થી મિત્રો, ટૂંકી રેસનો નહીં, લાંબી રેસનો ઘોડો બનશું ત્યારે જ આપણે સફળતાના શિખરો સર કરી શકશું, અને લાંબી રેસના ઘોડા માટે બેસ્ટ ટાઈમ ટેબલ, બેસ્ટ સમય પત્રક આ જરૂરી છે। જો એને આપણે ફોલો આપશું તો સ્વાભાવિક છે કે આપણે આપણું કર્મ પૂરી નિષ્ઠાથી નિભાવ્યું ગણાશે। હજારો ટાઈમ ટેબલ બને છે 12મું પૂરું થતા, મેં તો કેટલા બધા વિદ્યાર્થીને જોયું છે દર વર્ષે, પણ લાસ્ટમાં એને ફોલોઅપ નથી એટલે રિઝલ્ટ મળતું નથી। ટાઈમ ટેબલ કેટલા બધા બનાવે પણ એપ્લાય કોણ કરે, એપ્લાય નથી કરતા, માટે રિઝલ્ટમાં પ્રોબ્લેમ પડે છે। એના પછી ત્રીજું છે સૌથી અગત્યનું પોઝિટિવિટી। કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ કર્મ પ્રત્યે હંમેશા પોઝિટિવિટી રાખો। આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપિક વાંચવા કે કંઈક ક્લિયર કરવા જઈએ ત્યારે
કોઈ વિદ્યાર્થીએ આપણને કોઈ વાત કરેલી હોય ને એ યાદ આવી જાય. આ પ્રશ્ન તો અહીંયા પૂછાવવાનો છે. આ ટોપિક ક્યાં આવવાનો છે? અથવા આ ટોપિક એ મને ટ્રાય કરી પણ આવડતો નથી, સાહેબ એને 3 માર્કનો જ કીધો તો કાઢી નાખી આપણે. આ નકારાત્મક ઊર્જા છે વિદ્યાર્થી મિત્રો. શું કામ ન આવડે, શું કામ ન થાય, હું ટ્રાય કરીશ, 2 વાર શીખીશ, 3 વાર શીખીશ, સરને ફરીથી કે સર મને ફરીથી કરાવશે. આ પોઝિટિવિટી છે. અને પોઝિટિવિટીની વિદ્યાર્થી મિત્રો તાકાત કેટલી છે, એક્ઝામ્પલ આપું તો આપણે સ્કૂટર પર જઈ રહ્યા છીએ, બરાબર, સામે એક વ્યક્તિ સાથે આપણે ટક્કર થઈ ગઈ સ્કૂટરમાં, અને આના 2 રિઝલ્ટો લખતા રહું છું. સ્કૂટરમાં ટક્કર થઈને તો આપણે એની સામે છે ને આમ દોરા કાઢીને આમ કતરાઈને જોયું, પરિણામે શું થયું, એક તો આપણો વાક હતો અને પાછું આપણે કતરાઈને જોયું એટલે ઝઘડો થઈ ગયો, આપણે પ્રોબ્લેમમાં મુકાઈ ગયો. હવે આની જગ્યાએ બીજો રસ્તો કે ટક્કર થઈ ગઈ પણ આપણે એ વ્યક્તિને સ્માઈલ આપી, પોઝિટિવ ઉર્જા એનામાં નાખી, સ્માઈલ આપી, પરિણામે એ સામેથી પૂછવા આવશે, બેટા તને કઈ લાગ્યું નથી ને? આટલો ફેર છે પોઝિટિવિટી અને નેગેટિવિટીમાં. તો ખાસ દરેક બાબત વચ્ચે આપણે પોઝિટિવ બનીએ. અને સૌથી અગત્યનું છેલ્લું છે ચિંતન અને મનન. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ નથી કરતો ને એ વ્યક્તિ કોઈ પણને પ્રેમ નથી કરી શકતો. ચિંતન મનન શું છે? ક્યારે પોતાની સાથે વાત કરી, ક્યારે પોતાના મન સાથે વાત કરી કે આજ તે આખો દિવસ શું કર્યું, આજ શું શું કામ કર્યું, આમાંથી બેસ્ટ કયું, આમાંથી તારી ઈચ્છા મુજબનું કયું કામ થયું, આજે મેં સારા કામ કેટલા કર્યા, આજ મારાથી ખરાબ કામ કેટલા થઈ ગયા, આજ હું સ્ટડીમાં શું શું કર્યું, આજ હું નવું શું શીખો. કે રાત્રે સૂતા વખતે જો આપણે આ વિચારો એકવાર કરીને સૂઈશું, આપણી જાત સાથે વાત કરીને સૂઈશું, તો આપણી જાત દ્વારા આપણને ઘણું બધું પ્રોત્સાહન પ્રાપ્ત થશે જે અન્ય કોઈ પણ દ્વારા ક્યારેય પ્રાપ્ત ન થવાનું. જે વ્યક્તિ પોતાની જાતે પ્રોત્સાહિત થાય છે એ વ્યક્તિ ક્યારે પણ પાછો ક્યાંય પણ પડતો નથી. તો ખાસ આપણે આ 4 બાબતોને અનુસરીએ અને આપણે આપણા ગામને બેસ્ટ બનાવીએ. સૌ પ્રથમ ધ્યેય નક્કી કરીએ, લાંબી રેસનો ઘોડો બનીએ, હંમેશા પોઝિટિવ વિચારો રાખીએ, અને લાસ્ટમાં સતત ચિંતન અને મનન કરીએ, પરિણામે આપણે આપણું 12મું બેસ્ટ બનાવી શકીએ. હરિઓમ અસ્તુ.